નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે ગણિત તેનું ચેપ્ટર પંદર તેનું નામ છે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો જવાબ ખાલી જગ્યા તેમજ કેટલાક દાખલા આવે તો તેની સમજૂતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત ગણિતનું ચેપ્ટર પંદર ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલામાં આવશે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં બીજામાં આવશે ઓપ્શન બી ગોલક ત્રીજામાં આવશે ઓપ્શન સી બે ચોથામાં આવશે ઓપ્શન એ પ્રિઝમ આગળ વધીએ છઠ્ઠામાં આવશે નીચે આપેલ ઘણા કારણું માપ શું છે તો તેમાં આવશે ઓપ્શન બી આગળ વધીએ પાના નંબર એકસો ને અઠ્યાવીસ પર સાતમું તેમાં આવશે ઓપ્શન ડી ત્રિકોણ બીજું ખાલી જગ્યા પૂરો તો આઠમી ખાલી જગ્યામાં જવાબ આવશે ધાર નવમી ખાલી જગ્યામાં આવશે જવાબ ફલક દસમી ખાલી જગ્યામાં આવશે શીરો બિંદુઓ અગિયારમી માં ને ચાર ફલક હોય છ ધાર હોય અને ચાર શિરો બિંદુ હોય ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય જે પૈકી ત્રણ ફલક લંબ ચોરસ હોય અને બે ફલક ત્રિકોણ હોય છે તેરમી ખાલી જગ્યામાં લંબઘન નો દરેક ફલક લંબ ચોરસ હોય છે અને ચૌદમી ખાલી જગ્યામાં એ ચતુષ્કોણીય પ્રિઝમ છે તો ચલો આગળ વધીએ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો તો પંદરમી છે તો જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની બમણી હોય તેવા સમઘનની એટલે કે પહોળાઈ અને ઊંચાઈ જો અહીં પહોળાઈ સેમી લીધી ઊંચાઈ પણ આપણે બે સેમી લીધી કારણ કે અહીં પહોળાઈ અને ઊંચાઈ બંને સરખી કીધી છે પરંતુ લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય એટલે પહોળાઈ કરતાં બમણી હોય એટલે કે બે ગણી હોય તો અહીં બે હોય તો લંબાઈ થશે આપણે ચાર હવે આ દોરવાની કેવી રીતે તો સૌથી પહેલા નીચે તમારે આ આ સેમી લઈને રીતે લીટી દોરી દેવાની ઓકે પછી અહીં બે સેમી ઊભી લીટી દોરવાની પછી આને સમાંતર અહીં ચાર સેમી દોરવાની અને અહીં બે સેમી પહેલાં હું બોક્સ કરી દીધું આપણે હવે અહીંયાથી આમ થોડું ત્રાસી ફૂટપટ્ટી રાખી અને અહીંથી આ બે સેમી દોરવાની પછી અહીંથી આ ફૂટપટ્ટી આમ મૂકી હોય એવી સીધી સીધી ફૂટપટ્ટી લાવવાની અને અહીં આ બે સેમી દોરવાનું ફરીથી ફૂટપટ્ટી સીધી સીધી નીચે અહીં આ સેમી દોરવાનું અને ઊભું આ ચાર સેમી થશે અને અહીં આ ટપકા આ રીતે કરી દઈએ સમઘન થઈ જશે તો આપણો આ જે દોરવાની આકૃતિ હતી લમઘન તે ચાર સેમી લંબાઈ બે સેમી પહોળાઈ અને ઊંચાઈ પણ બે સેમી આ ઊંચાઈ કહેવાય

છે આ રીતે તમે આકૃતિ દોરી શકો હવે ત્રિકોણીય આકૃતિ દોરી હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું ઊભી એક લીટી દોરી દેવાની ઊભી લીટી દોરી દીધી હવે અહીં બે સેમી રાખી અહીંથી બે સેમી અહીંયા ટપકું કરી દેવાનું અહીંથી બે સેમી અહીંયા ટપક કરી દેવાનું અહીંયાથી બે સેમી પાછું એની સામે લાઇનમાં અહીંયા ટપુ કરી દેવાનું પછી એને અહીંયા જોડી દેવાનું આને અહીંયા જોડી દેવાનું અને આ લાઈન અહીંયા જોડી દેવાનું અને અહીંયા જોડી દેવાનું અને પછી અહીંયા ફૂટપટ્ટી આમ રાખી અને આમ ટપકા ટપકા જોઈન કરી દેવાના તો રીતે આપણે ત્રિકોણીય આકૃતિ દોરી શકીએ ચલો આગળ વધીએ પાના નંબર એકસો ને ઓગણત્રીસ પર અઢારમું નીચે આપેલ રેખાકૃતિ વડે સમઘન રચી શકાય છે તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલામાં એન સાથે કઈ ધાર જોડાશે તો એચ ક્યુ જોડાશે બીજામાં ડી સાથે કઈ ધાર જોડાશે તો સીડી દોરાશે આ બહુ લાંબુ પડી જાય તમને સમજણ આવે નહીં પડે એટલા માટે આગળ વધીએ નીચે આપેલા ઘણા કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં લખો હવે સમઘન કેટલા છે એ ગણવાના છે તો અહીં આપણે જોવા ગણીએ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ છે હવે તમને એમ થાય સાહેબે ભાઈ આ ગણ્યા કેમ નહીં આ કેમ ના ગણ્યું આ ના ગણ્યું આ ના ગણ્યું આ ના ગોળ કર્યું એ મેં ગણ્યું કેમ નહીં કારણ કે જે આ જે ચોરસ છે સમઘન એની આ ઉપરની બાજુ છે આની ઉપરની બાજુ આ છે અને આની બાજુની આ સાઈડની બાજુ આ છે સમજાયું એટલા માટે મેં ગણી નથી એવી રીતના આની ઉપરની બાજુ આ છે આની ઉપરની બાજુ આ થાય આની આ બાજુ થાય આની આ બાજુની થાય પરંતુ હકીકતમાં થાય છે કેટલા ચોરસ તો અહીંથી આટલા અને આટલા એ થાય છે દસ એટલા માટે આપણે દસ લખ્યા એવી રીતના અહીં છ એ રીતે જુઓ તમે આ એક આ બે આ રે નીચે છે આ ત્રણ આ છે ચાર આ પાંચ અને છ હવે મેં આ નથી ગણ્યું આ કેમ નથી ગણ્યું કારણ કે આ છે એ આની આ બાજુની છે આની બાજુની સાઈડ આ છે હવે આની નીચે હોય હવે આ છે તે આનું આપણે આ સાઈડ નથી ગણી આની આ બાજુની સાઈડ છે આની આ બાજુની સાઈડ છે એટલા માટે ફક્ત આપણે આ વાદળી કલર વાળા ગણ્યા એના છ થયા હવે નીચે તો પિરામિડ આકારની છે તો પિરામિડ કેમ થાય તો આ જે પત્તું છે આ અહીં આમ ચોંટાડી દેવાનું અહીં આમ ચોંટા દઈએ આમ ચોંટાડી દઈએ એટલે આખો પિરામિડ થઈ જશે પિરામિડ થાય એટલે નીચેથી આમ જોવા જઈએ તો આપણને આખું આ રીતે જોવા મળે પિરામિડ કારણ કે આ જે આ પાંદડી આપણને આ રીતે આપેલી છે તે વાળીએ એટલે અહીંયા ભેગી થઈ જાય આ બાજુની પાંદડી અહીંયા ભેગી થઈ જાય અહીંયા જે પાંદડી હોય તે પણ અહીંયા ભેગી થઈ જાય એટલે આપણને આવું પિરામિડ બને એકવીસમુ આપેલી આકૃતિમાં ફલક એફ કેટલા છે તો આઠ થાય આગળ વધીએ પાના નંબર એકસો ત્રીસ પર યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીં ત્રિકોણીય પ્રિઝમ છે ત્રિકોણીય એક સાઈડ આ નીચેની બે સાઈડ ને આ બાજુની ત્રણ સાઈડ એટલે આમ બે ઢાળ હોય એ અને એક નીચે જમીન ઉપર મૂકેલું હોય તે બીજું તેમાં આવશે ઓપ્શન સી શંકુ ત્રીજામાં આવશે ઓપ્શન એ ચોથામાં આવશે ઓપ્શન સી બીજી ખાલી જગ્યા પૂરો તો પાંચમી ખાલી જગ્યામાં આવશે ગોલક ત્રિકોણીય પ્રિઝમમાં પાંચ ફલક હોય નવ ધાર હોય અને છ શિરોબિંદુ હોય ત્રિકોણીય પ્રેમ પાયા ત્રિકોણ હોય છે અને આઠમી ખાલી જગ્યામાં શંકુ જવાબ આવે હવે ત્રીજું સૂચના મુજબ લખો લંબઘનની રેખાકૃતિ દોરો તો આ લંબઘન છે તો આમ લંબ લંબ એટલે કે લાંબો હોય તો સૌ પ્રથમ આપણે આ રીતે આકૃતિ દોરવી હોય તો સૌ પ્રથમ આપણે આ રીતે લંબ ચોરસ બનાવી દેવાનો પછી ફૂટપટ્ટી મૂકી અહીંથી આમ રાખવાનું અહીંયા ફૂટપટ્ટી આમ ત્રાસી મૂકવાની એ ત્રાસી ફૂટપટ્ટી આમ સીધી સીધી આમ લઈ જવાની પછી અહીંથી પાછું આમ ત્રાસું કરવાનું અને આ જેટલું માપ કર્યું હોય એટલું જ માપનું આમ ત્રાસું કરવાનું પછી આને અહીંયા જોઈન કરી દેવાનું અને અહીંયા જોઈન કરી દેવાનું આ આપણી આકૃતિ લંબઘનની થઈ ગઈ અહીં કલર પૂરવો હોય તો સેજ પેન્સિલનો કલર પૂરી આમાં થોડી આંગળી ફેવરી દેવાનું એટલે આવો આછો કલર જેવો થઈ જશે ઈટ જેવું લાગે ટૂંકમાં ઈટ દોરવાની છે આગળ વધી એકસો એકત્રીસ પર છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમીના લંબઘનની સંમતીય આકૃતિ દોરવો હવે જો હું તમને સમજાઈ દઉં સૌથી પહેલા શું કરવાનું અહીંથી છેલ્લેથી લેવાનું ફૂટપટ્ટી તમારે લેવાની અને અહીંથી આ ચાર સેમી દોરવાનું છે આ ચાર સેમી તો અહીંથી આ ચાર સેમી દોરી દીધું હવે આ ચાર સેમી આપણે દોરી દીધું હવે આપણે દોરીશું છ સેમી તો છ સેમી આડું કરવું પડશે તો છ સેમી આ દોરી દીધું રેડી પછી પાછી આ ઊંચાઈ ગીધી છે આ રહીએ તો આ આપણે આ પાછી ચાર સેમી દોરી દેવાની ચાર સેમી દોરી એટલે ઓટોમેટિક આ આપણું થઈ જશે છ સેમી હવે બે સેમી કીધું છે તો બે સેમી આપણે અહીંથી ફૂટપટ્ટી મૂકી આ અહીંયા ટપકું થાય જ્યાં બે સેમી થાય ત્યાં ટપકું જોઈન કરી દેવાનું તો અહીંથી આ બે સેમી એવી એવી રીતે અહીં આ બે સેમી થશે અને અહીં પણ આ બે સેમી થશે અહીં બે સેમી થાય તો અહીં પણ આ બે સેમી કરવાનું આ પાછળની સાઈડ બનાવવા માટે હવે અહીંયાથી આટલું તમે દોડશો એટલે ઓટોમેટિક આ ચાર સેમી થઈ જશે અને આ આટલું દૂર દોરશો એટલે ઓટોમેટિક છ સેમી થઈ જશે કારણ કે અહીંથી સેમી આપણે આમ બહાર નીકળ્યા હતા અહીંથી પણ બે સેમી આમ બહાર નીકળ્યા હતા એટલે પાછું એમના એમ થઈ જાય છ સેમી એવી રીતના આ માપ છે તે પણ છ સેમી થશે અને આ ઊભું માપ છે એ ચાર સેમી થશે તો આ રીતે તમારે દોરવાનું છે તો અહીં ધોરણ સાત ગણિતનું પ્રકરણ પંદર તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબ છે એ પૂર્ણ થાય છે અહીં ધોરણ સાત ગણિતના પંદર ચેપ્ટર છે પંદરે પંદરના વીડિયો આપણે અપલોડ કરી દીધેલા છે જો તમને અમારી ચેનલમાં વિડીયો ન મળે તો સંજય પટેલ નામની ચેનલની અંદર પ્લે લિસ્ટની અંદર ધોરણ સાત ગણિત સ્વર્ધ્યન પો નામનું પ્લે લિસ્ટ છે તેની અંદર ગણિતના તમને તમામે તમામ વિડીયો મળી રહેશે આ ઉપરાંત અમે ગુજરાતી અને વિજ્ઞાનના પણ વિડીયો બનાવેલા છે તે પણ અમારા પ્લે લિસ્ટમાં આપેલા છે તેની મદદથી તમે જોઈ શકશો ફરી મળીશું બીજા કોઈ વિષયની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ